ઇન્સ્ટિટ્યુશનમાં જે મોટો ફાળો હોય છે એ વેહિક્યુલર પોલ્યુશનનો હોય છે, જે ડીઝલ અને પેટ્રોલથી વાહનો ચાલે છે, તો એ પોલ્યુશનને, એર ક્વોલિટીને સુધારવા માટે, પોલ્યુશનને ઓછો કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો ઝડપી વિકસિત થાય અને શહેરમાં એની સંખ્યા વધે એ ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં અમારા દેશના વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરત શહેરમાં યોજના ઉદ્બોધનમાં કહેવામાં આવેલ કે આવનાર દિવસોમાં હાલમાં જે રીતે સુરત શહેરને સિટી ઓફ ટેક્સટાઇલ, સિટી ઓફ ડાયમંડ તરીકે ઓળખવામાં આવે છે, એ જ રીતે આવનાર દિવસોમાં સુરત શહેરને ઇલેક્ટ્રિક વ્હીકલની સિટી તરીકે ઓળખવામાં આવશે. તો એ ઉદ્બોધનને સાકાર કરવા માટે સુરત મહાનગરપાલિકાએ તાજેતરમાં 25 પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરેલ છે, જે જાહેર જનતા માટે મૂકવામાં આવેલ છે. અને મહત્ત્વની વાત એ છે કે ત્યાં જે એનો યુનિટ રેટ છે ચાર્જિંગનો, એ 14 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે, જે માર્કેટ રેટ કરતાં ખૂબ જ ઓછો છે, તેથી શહેરીજનો એનો લાભ લઈ શકે. અને જે 25 ચાર્જિંગ સ્ટેશન શહેરની જનતા માટે ઓપન કરવામાં આવેલ છે, તેનો જે લોકેશન છે, સેન્ટ્રલ ઝોનમાં 3 છે, વરાછા ઝોનમાં 4 છે, નોર્થ ઝોનમાં 4 છે, લિંબાયત ઝોનમાં 2 છે, અઠવા ઝોનમાં 5 છે, ઉધના ઝોનમાં 1 છે અને રાંદેર ઝોનમાં 6 છે. એ રીતે કરીને ટોટલ 25 પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવેલ છે. તો શહેરીજનોને હું આપશ્રીના માધ્યમથી અપીલ કરું છું, અનુરોધ કરું છું કે માનનીય વડાપ્રધાન શ્રીના ઉદ્ઘોષણને સાકાર કરવા માટે વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ કરે અને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનો તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવેલ છે એનો વધુમાં વધુ ઉપયોગ કરે અને ઓછા દરે ઉપલબ્ધ છે એટલે પ્રાઇવેટમાં જે 18 કે 19 રૂપિયા પર યુનિટ ચાલે છે, સુરત મહાનગરપાલિકાએ 14 રૂપિયા રેટ નક્કી કરેલ છે, તો તેનો પણ લાભ ઉઠાવે એવી વિનંતી કરું છું.